સુરતના કાપોદ્રાની પરણીતાનું સરથાણાની ખાનગી હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું। આ વિવાદના પગલે પતિ સહિત પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સહિત સ્ટાફની બેદરકારીને કારણે તેનું મોત હોવાનો આક્ષેપો લગાવ્યા છે। રવિવારે કહ્યું છે કે આ બાબતે પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ પરણીતાના મૃતદેહને સ્વીકારશે નહીં। मूल भावनगर जिला ना पालीताणा तालुका में घेटी गामना वतनी ने हाल कापोद्रा विस्तार में आवेला मंगलती वेपारनेट में रहता विवेक अणधर ऑनलाइन मार्केटिंग ऑफिस चलावे छे। तेमनी पत्नी 25 वर्षीय प्रियंका ने एपेंडिक्स तकलीफ थी जेथी तेनु सरथाणा जकातना का आनंद सर्जिकल एंड ऑर्थोपेडिक हॉस्पिटल में सोमवार सवारना समय ऑपरेशन करवामां आव्युं हतुं। जे ऑपरेशन बाद प्रियंका की तबियत लथड़ता लागता तेनु मौत थयुं हतुं। વધુમાં વિવેકના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ઓપરેશન કર્યા બાદ કલાકો સુધી ભાનમાં આવી ન હતી। ત્યારબાદ પ્રિયંકાના હોઠ સદ થવા લાગતા ડોક્ટરને જાણ કરવામાં આવી હતી। ડોક્ટરે પ્રિયંકાનું હૃદય હુમલાને કારણે મોત થયું હોય તેવું લાગી રહ્યું છે તેવું કહ્યું હતું। જો કે પ્રિયંકાનું મોત તેને વધારે પડતું એનેસ્થેસિયા આપવાથી થયા તબીબીઓ સહિત સ્ટાફની બેદરકારીને કારણે થયું છે। પરિવારોના આક્ષેપોને આધારે સરથાણા પોલીસ દ્વારા મૃતક પ્રિયંકાનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે। એએસએલ સેમ્પલ લઈને લેબમાં મોકલી આપ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ કારણ જાણવા મળશે। પોસ્ટમોર્ટમ થયા બાદ મંગળવાર રાત સુધી મૃતક પ્રિયંકાના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો કર્યો ન હતો। તેઓએ હોસ્પિટલના તબીબી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી। મારી 25 વર્ષની ઉંમરની પત્ની છે, એનું સામાન્ય એવા ઓપરેશનમાં અવસાન થયું છે, એપેન્ડિક્સના ઓપરેશનમાં। સરથાણા જકાતનાકા રોયલ આર્કેડ ત્રીજો માળ આનંદ ઓર્થોપેડિક સર્જિકલ હોસ્પિટલ। ડૉક્ટર નિતેશ સાવલિયા સર્જન છે અને ડૉક્ટર ગધેસરિયા એને કોડોફ્રોમવાળા છે। શું માંગણી છે? અમને યોગ્ય ન્યાય મળે અને અમને પીએમ રિપોર્ટ અર્જન્ટમાં દે અને એને એના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। પોલીસ તો કહે છે કે પીએમ રિપોર્ટ આવે પછી તે એફઆઈઆર ફાટશે, એટલે પીએમ રિપોર્ટ અર્જન્ટમાં જોવે અને એનીમાંથી લાલ લોભણ પણ આવેલા છે ડોક્ટર તરફથી। જ્યાં સુધી અમને પીએમ રિપોર્ટ ન મળે અને એફઆઈઆર ન ફાટે ત્યાં સુધી બોડી લેવાની નથી।